नारायणे ओंकार संयुक्त नित्यम ध्यान योगिनः कामदम मोक्षदम चैव ओंकाराय नमः पन्नके च सुरेन्द्र च कौशिपदासन सुरशी निर्विशेष मनस्काय श्री वीरस्वामी नमः अज्ञानतिनन्दनम ज्ञानम जनशलाकया मित्रमुन्मीलितम येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। कर्मना विपाक आपणे जाणी रह्या छे। सचोट एक सिद्धांत आपणी पासे छे कर्म सिद्धांत, अने कर्म सिद्धांतमां अनेक दृष्टांतो विचारीए तो आपणे कर्मनो सिद्धांत बेसे एवो छे। बे क्लास पहेला मैं तमने कीधुं हतुं, जे व्यक्ति साथे कर्या होय ए व्यक्ति साथे मळे, जेवू कर्युं होय एवू ज मळे, जे व्यक्ति साथे जेवू कर्युं होय ए व्यक्ति साथे एवू ज मळे, कर्युं होय कंईक मळे कंईक। आ બધા કર્મના અલગ અલગ સિદ્ધાંત છે। ધનશ્રી નામની એક શ્રાવિકા હતી, પૂર્વના ભવની અંદર એના બે ભાભી હતા। એક ભાભીને આરોપ લગાવ્યો હાથ ચોખ્ખો રાખવા, બીજી ભાભીને આરોપ લગાવ્યો ચાદર ચોખ્ખી રાખવી। બે ભાભીને અલગ અલગ આરોપ એને આપી દીધો, ખોટો આરોપ। પછીના ભવમાં જ્યારે પોતે સાધ્વી થાય છે ત્યારે સાધ્વીના ભવની અંદર સોનાનો હાર ચોરી લીધાનો આરોપ એને લાગી ગયો, અને જ્યારે પોતે સાધ્વી નહોતા બન્યા અને સંસારી અવસ્થામાં હતા ત્યારે બ્રહ્મચર્યનો આરોપ એમના પર લાગી ગયો। જેવો આરોપ એને બીજા પર આપ્યો એવો જ આરોપ કોકે એના પર આવ્યો। સમજાઈ ગયું બરાબર? આટલું કલાવતી હતી, પૂર્વના ભવની અંદર પોપટની બે પાંખ કાપી નાખી, એ ભાવમાં એના બે હાથ કપાઈ ગયા। પૂર્વના ભવની અંદર કરેલા કર્મોના વિપાક એને આ ભાવમાં ભોગવવાના આવ્યા। ત્રિષ્ણાને દેવાનંદાનો તો વ્યવહાર તમે જાણો છો। પ્રભુ મહાવીર સ્વામી 84 દિવસ 82 દિવસ સુધી દેવાનંદાની કુક્ષીમાં રહ્યા, અને ત્યારબાદ પ્રભુ મહાવીર સ્વામી ત્રિષ્ણાના ગર્ભની અંદર ટ્રાન્સફર થઈ ગયા। દેવાનંદા રડતા રડતા કહે છે, મારા ઉત્તમ રત્ન મારામાંથી છીનવાઈ ગયો, સપનું પણ આવ્યું, એની પાસે આવેલું રત્ન જાય છે એવું એને સપનું પણ આવી ગયું, દેવોએ સપનું પણ આપી દીધું। નાનીઓ લખે છે, પૂર્વના ભવની અંદર બંને દેરાણી જેઠાણી હતા અને રત્નનો ડબ્બો ચોરી લીધો હતો, આ ભાવમાં એનો ગર્ભ આખો ચોરાઈ ગયો, ચોર્યો તો રત્નનો ડબલો, સાક્ષાત તીર્થંકર ચોરાઈ ગયા, બોલો કેવા વિપાક। એના કરતાં વિપાક તે તો સમજો કે દેવાનંદાના ગર્ભમાં તો પ્રભુ મહાવીર હતા, બ્રાહ્મણ કુળમાં હતા, પ્રભુ તો ચલો ત્રિષ્ણા માતાના ગર્ભમાં ગયા, સારા ઘરમાં ગયા, સારી કુળમાં આવ્યા। ત્રિષ્ણાના ગર્ભની અંદર, ત્રિષ્ણાના પેટમાં ત્યારે એક દીકરીનો જીવ હતો, એ ત્રિષ્ણાના ગર્ભમાંથી ટ્રાન્સફર થઈને દેવાનંદાની કુક્ષીમાં જતો હતો। 84 દિવસ 82 દિવસ રાજાના ગર્ભમાં ગર્ભનું પ્રારંભ થયું, અને 82 દિવસ પછી હવે એના કેવા કર્મનો ઉદય હશે, સારા ઘરમાંથી એ પાછી નાના ઘરમાં જતી હોય, કેવા કલ્પના હશે। આ બધા જે કાર્યો દેખાય છે, જે સૌથી છેલ્લા મોક્ષમાં ગયા જંબુ સ્વામી, એને પૂર્વના ભવની અંદર શિવકુમારનો ભવ હતો, અને શિવકુમારના ભવની અંદર 12 વર્ષ સુધી દીક્ષા લેવા માટે મહેનત કરે છે, ઘરમાંથી રજા મળતી નથી, ઘરમાં જાતે લોચ કર્યો, જાતે દીક્ષાના કપડાં પહેર્યા, આમ જગ્યા બાંધીને કીધું કે આટલી જગ્યામાં કોઈ આવો નહીં, મેં દીક્ષા લઈ લીધી છે, એને બેડરૂમમાં ઊભો રહી ગયો દીક્ષા લઈને। 12 વર્ષ સુધી એને સંયમ જીવન ઘરમાં પાડ્યું, મા બાપે ટસનામસ ન થઈને દીક્ષા ન જાય, ઘરનું લેવાનું બંધ કર્યું, નાખ્યું 11 ઉપવાસ પૂરા થઈ ગયા, કારણ કે ઘરમાં રે સુવે ત્યાંનું ચાલે નહીં, એટલે મિત્ર ટિફિન આપતો થઈ ગયો, અપવાદમાં એને વાપરવાની રજા આપી, મિત્ર ટિફિનમાં લોજ રહીને આવે, એને વપરાવવાની મહેનત કરે એ વાપરી શકે, એને ઘરની બહાર જવાની મનાઈ થઈ ગઈ, કારણ પૂર્વના ભવની અંદર દીક્ષા મળેલી, અને 12 વર્ષ સુધી એને પરાણે દીક્ષા પાડી, પરાણે દીક્ષા પાડી એના ફળરૂપે દીક્ષા લેવા માટે મથે છે। દીક્ષા ઘર જાતે કપડાં ફાડ્યા પછી, જાતે કપડાં લીધા પછી, જાતે પહેરવેશ પહેર્યા પછી પણ મા બાપે રજાનું આપ્યું, અરસપરસ છે, પણ કરેલા કર્મો કેવા મહાપુરુષોને પણ ભોગવવાના આવ્યા જ, કલ્પના કરો ખાલી। જે પણ કાંઈ આપણી સાથે સારું નરસું ખરાબ ખોટું સાચું નીચું જે પણ કાંઈ થાય છે આ બધું કર્મને આધીન જ થાય છે। હવે કર્મગ્રંથના સિદ્ધાંતમાં આજે બે સિદ્ધાંત આપણે નવા શીખવાના છે। નંબર 1, નવા કર્મ કેવા બંધાય એનું થોડુંક ચિંતન કરીએ। આટલું સૌ સમજાઈ ગયું છે, હવે કર્મ બાંધતી વખતે થોડાક ચેતીએ કે બસ ઇનફ, હવે આ વધારે કર્મ ન જોઈએ। નવા કર્મો કેવા બંધાય છે એનો પહેલો વિકલ્પ કરીએ। નંબર 2, કદાચ કોઈ કર્મ ઉદયમાં આવી જાય છે તેને તોડવા માટે શું કરવું? ઉદયમાં તો આવ્યા જ કર્મ પ્રમાણે, પણ તોડવા માટે કોના સારે જોવું? આજે આ બે વિકલ્પ આપણે શીખી લેવા છે।
કર્મ બાંધતી વખતે સતત સતેજ અને એકાગ્ર રહેજો કે નવા કર્મ સહેજે પણ વધારે વાંકા ચૂકા બંધાય ન જાય. ચિત્તસ્ય ક્લિષ્ટ પરિણામ હો, સંસ્કૃતમાં શ્લોક લખ્યો છે, ચિત્તનો ક્લિષ્ટ પરિણામ તમને કર્મ બંધાવી આપશે. ચિત્તની અંદર અશુભ પરિણામ થઈ ગયો, કર્મ અશુભ બંધાઈ ગયા સમજો. બીજી ક્ષણે એ જ ક્ષણે બંધાઈ ગયા, હવે કરશું શું? એ ચિત્તને કેટલું ડેવલપ કરો છો કે ક્લિષ્ટ વિચારમાં ક્યારે પણ જતું ન રહે, નિમિત્તો આવશે. ચિત્તને સંભાળીને રાખ. ઘરમાં પ્રસંગ હોય એટલે આપણે ઘરમાં બધા નાના છોકરાઓને બધાને કહી દીધું હોય જો પ્રસંગ બગાડવાનો નથી, નમતું જોખી લેજો, ગમ ખાઈ લેજો, પ્રસંગમાં જરા પણ ધમાલ મને ન જોઈએ. અને કદાચ કોઈ પ્રસંગમાં કોઈ એવું નિમિત્ત આવે, તરત જ ગણતરીની ક્ષણોમાં એને સ્થાન પડી દેવા, ગણતરીની ક્ષણો, કારણ પ્રસંગને આપણે ડોળવો નથી. એટલા માટે આટલી તૈયારી, જો પ્રસંગોપાત આપણે જો સમજી શકતા હોઈએ તો આજે તો એ પ્રસંગ આપણે સમજો છો કે કર્મ ગમે તેવા ઉદયમાં આવે એ નહીં, પણ કર્મ જ્યારે પણ બાંધવાના નિમિત્ત આવે ત્યારે એને બાંધી ન દે. શું કરવાથી કર્મ ન બંધાય? તો જ્ઞાનીએ કર્મ વિપાક ચિંતનમાં જ્ઞાનસારમાં લખ્યું છે, દુઃખમ પ્રાપ્ય દિનો ન સ્યાત, સુખમ પ્રાપ્ય ન ચ વિસ્મિત. દુઃખને પ્રાપ્ત કરીને તું ક્યારેય દિન ન બન, અને સુખને પ્રાપ્ત કરીને ક્યારેય તું ચકિત ન બન. બસ બે બેલેન્સ કરી દે, બીજું કાંઈ. હાજી, દુઃખને પ્રાપ્ત કરીને તું દિન ન બન, સુખને પ્રાપ્ત કરીને તું ચકિત ન બન. ખેલાયો? દુઃખને પ્રાપ્ત કરીને દિન ન થઈ જાય. એક દુઃખ, બે દુઃખ, પાંચ દુઃખ, દસ દુઃખ, વીસ દુઃખ આવી જાય, દિન નહીં બનવા. એમાં પણ ખુશ રહેતા શું? એમાં શું છે? પૂર્વના કરેલા કર્મ આપણે ભોગવવાના છે, એમાં શું? કર્મ ભયંકર બને તો જે ગલીમાં રહેતા હોય ને જેની સાથે રહેતા હોય એ આપણા દુશ્મન બની જાય. આ બધા કર્મના ખેલ છે. પર્યાય જરા પણ બદલાવવો ન જોઈએ, એ જ પર્યાયમાં સ્થિર રહેવું જોઈએ. આચાર્ય ભગવાન કોર્ટમાં કેસ જીતી ગયા, રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા અમદાવાદમાં. 36 વખત કોર્ટમાં કેસ 36 વખત જીતીને બહાર નીકળ્યા. પણ એ જમાનામાં મહાપુરુષનો પુણ્યોદય, સંઘમાં જબરદસ્ત આમ જાઓ જલારી જલ્લોસ છે, જલ્લોસ વરઘોડો નીકળ્યો જબરદસ્ત મોટો ગુરુ ભગવંતની જીતનો. કોર્ટના પડકારમાં જીતીને મહાપુરુષ નીકળ્યા છે. અને ગુરુદેવ પ્રેમસુરી મહારાજનો પત્ર આવ્યો એ દિવસે, ખંભાતના મને કામ છે જલ્દી નીકળી જા. બપોરે વરઘોડો છે, સાંજે આનંદની વ્યક્તિમાં ભક્તિ ભાવના છે, આવતીકાલે જબરદસ્ત વ્યાખ્યાન છે, ગુરુદેવનો પત્ર આવ્યો, એકદમ મુમેન્ટ તૈયારી કરી નીકળી ગયા. નિમિત્ત સુખનું છે, ચકિત નથી થવાનું, ગુરુદેવની આજ્ઞા નીકળો ભાઈ. અંજન સરગા પતિ એટલે ગુરુ ભગવંતોને નિયમ હોય કે ત્યાંથી તરત પહેલો વિહાર કરી લેવાનો, ત્યાં રહેવાનું નહીં. કારણ કે આટલા દિવસ તમે ત્યાં રહ્યા છો, લોકોના પરિચયમાં આવ્યા છો, ત્યાંની ભૂમિકામાં આનંદ કર્યો છે, મત્સવોને માણ્યા છે, સંયમ જીવન છે, છોડીને નીકળી જાઓ. એટલે તરત પતે અને બીજે દિવસે ત્રીજે દિવસે એમનો તરત વિહારનું મુહૂર્ત હોય અને વિહાર કરીને તેઓ તરત નીકળી જ જાય, એ ઉભા ન રહે, ભગવાનની આજ્ઞા છે અને આજ્ઞાને આપણે ફોલો કરવાની છે. દુઃખ આવે તો દિન સુખમ બનવું, પૂર્વના કોઈ કર્મ ખરાબ બની જાય, ચારે બાજુથી કર્મ ઉદયમાં આવી શકે છે, એમાં દિન બનીને હવે ફાયદો શું છે? માર્કેટ ડાઉન થઈ જાય ને કરોડો રૂપિયાનો સંપત્તિનો બિઝનેસ શેરબજારમાં રોકડો હિસાબ બસની ટિકિટ કરતાં બી ફાટી જાય, રડવાની જરૂર નથી. આ ખેલ છે, એક પર્યાય છે, કાલે સારું થશે તો આનંદ બી થશે, એક પર્યાય છે, એમાં ડિસ્ટર્બ નહીં થાવ, દિન સુખમ બનો છો, એમાં બી કર્મ બંધાય. શા માટે? ગમે તેવી પરિસ્થિતિ ઉદયમાં આવી જાય, ડરો જ સુખમ અને ડગો જ સુખમ. શું કર્મ ઉદયમાં આવે છે કલ્પના કરો. ગઈકાલના છાપામાં એક નાનકડો પદાર્થ લખેલો હતો, સખી માએ નાનકડા દીકરીને 24 વખત ચાકુ ખીંચીને મારી નાખી. શું ગુનો કરેલો એ નાનકડી બાળકીએ? 4 મહિનાની બાળકીની પર 24 વખત ચાકુઓ ખીંચી નાખવા કઈ ક્રૂર માં હોઈ શકે આ જગતની અંદર? વૈરાગ્યનું નિમિત્ત છાપું છે, વાંચો ખાલી, બધો વૈરાગ્ય દેખાશે તમને. 2 મહિનાની દીકરીને હોસ્પિટલની પાસે કસરાપીના ડબ્બા પર જનારી મા જગતની અંદર વિદ્યમાન છે. કેવા કર્મ છે બાળક? મારી આંખ સામે બનેલી ઘટનાથી સ્ટેશન પર નાની દીકરી હાથમાં હતી, મા ટ્રેનમાંથી પડી ગઈ ને કપાઈ ગઈ, દીકરી પ્લેટફોર્મ પર જીવતી રહી ગઈ. મેં આંખ સામે આ ઘટના જોયેલી છે. કેવી હશે આ ઘટના? એ નાનું બાળક પ્લેટફોર્મ પર પડ્યું છે ને ઉપાડનાર કોણ હોઈ શકે આ કાળમાં? પુણ્ય છે ને બાળક. ગર્ભની અંદર બાળક હોય ને પિતાજીનું મૃત્યુ થઈ જાય, જન્મ થતા પહેલા બાપના મૃત્યુ થઈ ગયા પછી જન્મ લઈને દીકરાને બાપના મુખાકૃતિના દર્શન ન થાય
એ આ કાળમાં બધું જ દેખાય છે અને દેખાઈ રહ્યું છે. આમાં શું દિન બનવાનું? નાનકડા દુઃખ હૃદયમાં આવે તો આટલા દિન કેમ? રસ્તા પર ચાલતા જ્યારે તમે નાનકડા પ્રાણીઓને જુઓ છો, કોઈ મજબૂત ડોવરમેન કૂતરો દેખાય તો કોઈ એકદમ રસ્તાની અંદર સુકલકડી કાયમાં પડેલું એક નાનકડું કૂતરું દેખાય છે, જેને કોઈ ખાવા નથી આપતો. જોઈ શકો જ ને પરિસ્થિતિ પુણ્ય પાપની. એક ગાય છે જેને લાડવાઓ સરસ મળે છે, અને બીજી ગાય છે જેને ખવડાવનાર કોઈ નથી. રસ્તા પરના ભિખારીમાં પણ પુણ્ય પાપની બેલેન્સો છે. એક ભિખારી એટલો સેફ છે કે એના કપડાં બી સારા છે, ઇસ્ત્રી ટાઈ, એનું સુવાકરણનું પાથરણ પણ તમને અપ ટુ ડેટ લાગશે કે આ ભિખારી બી આમ વ્યવસ્થિત છે, અને એકને કાંઈ એમાં મળતું નથી એવી પણ કક્ષા છે. સો ટકા દયા કરવામાં ના નથી, દુઃખી થવામાં વાંધો છે. એને દુઃખ ન કહેવાય, એને કંપન કહેવાય. કંપન ને દુઃખમાં ફરક છે. કરુણા ભાવના લાવવાની કીધી જ કે દુઃખી જન પ્રત્યે દુઃખની અવસ્થા જોઈને તમને એના પર કરુણા થવી જોઈએ. કરુણા એઝ અ દયા. કર્મોદય વસાત આ જીવને આવું દુઃખ ઉદયમાં આવ્યું છે, કાશ આ જગ્યાએ હું હોત તો હું શું કરત આમાં, એ ચિંતન છે, એ દુઃખ નથી. આ તો આપણને કેવું દુઃખ થાય, કોઈને દુઃખ થાય કેવું દુઃખ ઉદયમાં આવ્યો, આમ પોતે એ દુઃખને આમ એવી રીતે એમ વર્ણન કરે કે જાણે પોતે સાક્ષાત દુઃખમાં બેસી ગયો છે. નાનીઓ ના પાડે છે. દુઃખ જગતમાં વિદ્યમાન છે, આપણા કોઈપણ પ્રયાસથી દુઃખ જગતમાંથી જતું રહેશે એવું નથી, પણ દુઃખ ભોગવનારા જીવોને ક્યારે પણ દુઃખનો અહેસાસ ન થાય, દુઃખ ભોગવી રહેલા જીવોને ક્યારે દુઃખની અંદર દિનપણું ન આવે, અને દુઃખ ભોગવી રહેલા જીવો દુઃખને ભોગવતા કઠોર ન બને, આ ભાવના તો ભાવી શકીએ છીએ. જેલમાંથી નીકળીને ભાઈ ફરીથી જેલમાં ગયો. પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ફરીથી કેમ જેલમાં આવ્યો? બહાર જઈને કરું છું, અહીંયા જમવાનું મળે છે કે? કઠોર થઈ ગયો, બોલો જેલમાં જઈને. પોલીસ કે પણ તું જાને તારી સજા પૂરી થાય કે બહાર જઈને કરું છું કે? અહીંયા મને ખાવા મળે માટે હું પાછો આવ્યો છું. પણ કે તું ગુનો તો ન કર તો તમે અંદર લેશો નહીં ને. જેલમાંથી બહાર નીકળે, બીજે દિવસે ગુનો કરે, પોલીસ એને પકડે, એટલે પાછો જેલમાં જાય. બોલો કેવી કઠોરતા. દુઃખ ગમે તેવું ઉદયમાં આવી જાય, પરિસ્થિતિ એ છે કે દુઃખ જ્યારે પણ ઉદયમાં આવે છે ને ત્યારે તરત એ દુઃખને આપણે રડીને બીજાઓને કહીને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ. દુઃખ મોઢા પર દેખાય આપણા, આમ નર્વસ થઈ ગયા હોય, મોઢું પડી ગયું હોય, આંખો અંદર ઉતરી ગઈ હોય, નાક નમી ગયા હોય, હસી જતી રહી હોય, તમને હસાવવું પડે તોય તમે ન હસો, દુઃખોના વર્ણન તમારે કરવા પડે, આ બધી પરિસ્થિતિઓ તમારી નિર્માણ થાય છે. આ બધી પરિસ્થિતિ એમ બતાવે છે કે તમારી પોઝિશન બહુ ખરાબ છે, દિન બનવાની પદ્ધતિ છે. છતી સંપત્તિ એ શું કરી શકાય છે? જ્ઞાની તો એ હોય છે કે જે જ્ઞાનીઓ ગમે તેવું દુઃખ હૃદયમાં આવે તો આંખમાંથી આંસુ ટપકાવતા નથી. એક મારા સાહેબનો અભ્યાસ કરાવતો હતો, ફોન આવ્યો, એમના પિતાજી અવસાન થઈ ગયા સંસારી અવસ્થામાં. દીક્ષા લઈને પણ બહુ નાનો જ પર્યાય હતો, બહુ મોટી ઉંમર નથી, સ્વાભાવિક છે દીક્ષા ભલે લીધી હોય, સગા પિતાજી તો હતા જ ને સંસારી અવસ્થામાં. ગુરુજીએ મને બોલાવીને કીધું કે ભણાવતા ભણાવતા આજે એક પદાર્થ મૂકવો પડશે કે એના પિતાજી મૃત્યુ પામે તો શું કરશું આપણે? હું સાહેબ હમણાં રહેવા દો, અત્યારે કેવું નથી, વપરાવીને કહીએ તો પહેલેથી કેવું જરા સારું નથી લાગતું. અમને ખબર નથી કે કોની પરિણતિ શું હોય, પણ આપણે વ્યવહાર આવો કરીએ. એકાશાનું વ્રત હતું, એકાશું એમનું પૂરું થઈ ગયું, એટલે ગુરુએ અચાનક વાચના બોલાવી, સાધ્વીજીઓની નાનકડી વાચના. અચાનક એક પદાર્થ વાત કરીને વાચનાના અડધો કલાક પછી છેલ્લે કીધું કે અચાનક આજે 11:30 વાગે તમારા પિતાજીને ત્યાંથી ફોન આવ્યો હતો, અને પિતાજીના અવસાનના એક દુઃખદ સમાચાર છે. તમે ડિસ્ટર્બ નહીં થતા, અને તમે ડિસ્ટર્બ થયા વિના તમારા ઘરે એક પત્ર લખી દીધો. બીજી સેકન્ડે વળતા જવાબમાં શિષ્યાએ ગુરુજી કીધું, ગુરુજી આટલા વર્ષોના સંયમ પર્યાયમાં આપે અમને જે જ્ઞાન આપ્યું છે એમાં મેં ડિસ્ટર્બ કેવી રીતે થઈ શકે? સંસારનો જે ક્રમ છે એ ક્રમ થાય છે, જન્મ છે તો તેનું મૃત્યુ નિશ્ચિત છે ને. મૃત્યુ થયું છે, મૃત્યુથી ડરવું નથી, મૃત્યુ કેવું થયું છે એની પણ ચિંતા કરવી નથી. કારણ કે એકને એક દીકરીને પણ જ્યારે જો એ પિતાજી દીક્ષા આપી શક્યા હોય એનાથી પિતાજી માટે હું બીજું કયું સત્કૃત્ય વિચારી શકું છું, એમને તેમના જીવનમાં સાધી દીધું છે. પણ ભાઈ બહેન બીજા જે નાના ભાઈઓ છે અત્યારે દુઃખી થયા છે, જો ગુરુજી આપની આજ્ઞા હોય એની સમાધિ માટે એક પત્ર લખી દઉં, આપની આજ્ઞા હોય તો કરું, નહીં તો કાંઈ વાંધો નહીં.
આંખમાંથી આંસુ પણ તૂટ્યું નથી. આ દ્રશ્ય જોઈને હું વિચારમાં પડી ગયો, કાં તો આ કઠોર આત્મા હોય ને કાં તો આ પામેલો આત્મા હોય, બીજું કંઈ જ ન હોય. કઠોર તો હું કહી ન શકું, આ પામેલા જીવદળની દશા છે. 8:30 વાંચના પૂરી થઈ, 3:45 સમયમાં તૈયાર થઈને 3 ગુરુજીની ત્યાં વ્યાખ્યાન આપવા જવાનું હતું, એ જ સમયે વાંચના આપવા માટે ગયા છો. નો ડિસ્ટર્બન્સ, કશું નહીં. કેવી ભૂમિકા હશે મહાપુરુષ આ કાળમાં? સુખની અંદર તમને એટલા ખેલ ખેલાટમાં હું તમને જોઉં છું, અને દુઃખની અંદર એટલી જ ગરીબ અવસ્થામાં હું તમને જો જોઈ શકતું હોઉં, એવી દરિદ્ર અવસ્થા જો આપણી દેખાતી હોય કેમ ચાલી શકશે? કર્મ ઉદયમાં આવે ત્યારે આવો પ્રશ્ન નથી કરવાનો, હું જ કેમ, મને જ કેમ, આ કેમ, આવો વિકલ્પ છે નો? અરે આપણા પરંપરામાં મહાપુરુષો તીર્થંકરથી બધા લોકોનો બી નંબર લાગ્યો છે. આમાં હું જ કેમ ને મારું જ કેમ એમ પ્રશ્ન કેમ? અજ્ઞાની જેવો તો પ્રશ્ન કરે કે સાહેબ આટલો ધર્મ કરતો હતો તપન જોઈને કેટલું કર્મ ઉદયમાં આવ્યું, અને આ ધર્મ કરતો હતો એને જો કાંઈ તકલીફ છે? આ વિકલ્પ અજ્ઞાની જેવો કરી શકે, નાનીઓ નહીં. એમાં શું વિકલ્પ કરવાના? કોઈને સુખ છે તો પુણ્ય છે, દુઃખ છે તો બિચારાને કર્મ ભોગવાઈ રહ્યા છે, એવી રીતે ભોગવે છે એની મજા માન. મારા એક ઉપકારી હતા, એ ભાઈ મને મળ્યા, મને કે આજે પરમાત્માને ગજબ પ્રાર્થના કરી, બીજું શું કરી? કારણ કે ભગવાને કીધું કે બધાને દુઃખ ઉદયમાં આવે, ચાલુ 2 કે દુઃખ જ ઉદયમાંથી આવ્યું. ભગવાન પછી એક સાથે નહીં મોકલતો, થોડું થોડું મોકલ કે તકલીફ થઈ જશે. કે તમારો ભાવ બહુ સારો કહેવાય. એ કે બીજું તો કાંઈ નહીં, હવે આપણે એક સાથે ઉદયમાં ડિસ્ટર્બ થઈએ, બધાને દુઃખ ચાલે તો થોડું આપણે બી આવે તો આપણે થોડું થોડું ચાલી જાય ને કે બધું. યાર મેં તો પ્રાર્થના કરી કે આજે ભગવાને ચાલું 2 કોઈ દુઃખે નથી આવ્યું, એવું કેવું છે કે દુઃખ ન આવે આપણને? સારો ભાવ છે, બીજું શું કહો. દુઃખ માંગીને લેવું એ તો મહાન ભૂમિકા છે. ચલો માંગીને કદાચ તમે ન લો, પણ આવે ત્યારે દિન સુખ. ઝાંઝરિયા મુનિ, ખંદક મુનિ, મેતારજ મુનિ, આ બધા મુનિઓના દર્શન તમને મેં સાંભળાવેલા છે. કેવી કેવી કક્ષાઓ આવી છતાં પણ ડિસ્ટર્બ ક્યાં થયા? અરે એક ધર્મૃચિ અંગાર મહાપુરુષ માટે તો વાત આવે છે, સગી માં વાઘણ મણી છે અને તિખરાએ દીક્ષા લીધી છે, એને મારવા માટે આવે છે ને ફાડી નાખે છે. પૂર્વજન્મના વેરને કારણે આવું કર્યું છે, જરા પણ એના પ્રત્યે દુર્ભાવ એને નથી થયો. કર્મ ખપાવવાનું નિમિત્ત આવે તો ડિસ્ટર્બ શું કેમ થવાનું? આ તો સારું કહેવાય કે કર્મ ભોગવાઈ જાય છે. કારણ કે એક પાકી વાત તમને કહી દઉં છું, જે પણ કાંઈ ઉદયમાં આવશે તો ભૂલથી કોકના કર્મ તમને ઉદયમાં નથી આવવાના. બેંકમાં ગરબડ થઈ શકે, કોકનો કે તમે કોકના ખાતામાં જતો રહે અને કોકનું ટ્રાન્સફર ક્યાંક ભૂલથી જતું રહે, એક આંકડાની ભૂલ થાય અથવા તો બેંકની ભૂલ થતી મેં સાંભળી છે. કર્મસત્તામાં હજી સુધી કોઈની ભૂલ થઈ જ નથી. ક્યાં શાંતિભાઈનું મૃત્યુ હતું, ના શાંતિભાઈ મૃત્યુ થઈ ગયા આવું બન્યું જ નથી, કોઈ ઘટના જ નથી. આ દિન સુધી રેકોર્ડ છે. અનંત જીવોનું સામ્રાજ્ય પણ અખંડ ચાલીશ, કોઈ ગરબડ નહીં. બોલો, જગતની બધી વ્યવસ્થામાં ગરબડ થઈ શકી, જગતના બધા કર્મો આડા તેડા આવી શક્યા, પણ જે કર્મ છે ને ઉદયમાં એમાં ગરબડ નથી થઈ. 11:30 જે ત્યારે હું ટ્રેન પકડું છું, ટ્રેન અમે નીકળીને આગળ નીકળીએ, એ ટ્રેનમાં એક ગઈ 2-3 પહેલાં એક ઘટના ઘટી ગઈ. વિરાન ટ્રેન નીકળે ત્યાંથી ને ક્રોસિંગની અંદર 2 ભટકાઈ ગઈ. ભૂલ કોને કરી જુદી હોય, આપણે કરુણા સિદ્ધાંત માણી, 15-20-25 જણને વાગી પણ ગયું, ઈજા પણ સારી એવી થઈ. બોલો, ટ્રેનની ભૂલ થઈ શકે, સિગ્નલવાળાની ભૂલ થઈ શકે, ડ્રાઈવરની ભૂલ થઈ શકે, પણ કર્મમાં 1-25 જણનો નંબર લાગ્યો વિજયને ઉદયમાં, બીજા કંઈને કાંઈ ન થયું, આમાં શ્યોર છે, આમાં ગરબડ નથી. નિમિત્તો કોઈ પણ સર્જાઈ જાય, રસ્તામાં ચાલતા તો તૈયારી ફૂલ રાખવી પડે. એઝ અ મિલિટરીની જેમ તમે તૈયાર રહો, બસ ગમે તે ઉદય ગમે તે આવી શકે છે. મારે એક વિદ્યાર્થીએ નક્કી કર્યું કે હવે દીકરો પણ હવે MBA થઈ ગયો અને જોબ સારી લાગી ગઈ છે, અને આપણે પણ હવે થોડો ધર્મ માટેનો સમય આવી ગયો છે. અત્યાર સુધી તો આપણે વિકલ્પ હતો કે દીકરો તૈયાર થઈ જાય સારું, પણ હવે બધું જ સેટ છે. હવે આપણે થોડાક આ વખતે એક કામ કરીએ, ધર્મમાં આપણે એક પગલું માંડીએ. તો પત્નીએ વાત કરીને પતિએ પણ હા પાડી કે નહીં સાચી વાત છે તારી, હવે આપણે બધું બરાબર છે, તો અને બહુ સરસ રોયલ ફેમિલી, ધર્મની ભાવના વાળું પાછું, એવું નહીં કે નવું, પણ સંજોગથી નહોતા કરી શકતા. આજે પ્લાન કર્યો, રાતના તાવ આવ્યો, સવારે કેન્સર ડિક્લેર થયું. હું જેમને ભણાવવા માટે જતો તો મને ખ્યાલ છે શું હાલત છે. હજુ એમનું તો કેન્સરમાં તો 2-3 તો મૃત્યુ જ થઈ ગયું બેનનું, તરત જ ભાઈને પ્રોબ્લેમ થઈ ગયો. એક દિવસ ગાડીમાં મળ્યા હતા ત્યારે મને કીધું કે સાહેબ જ્યારે પ્લાન નહોતો કર્યો અને જ્યારે થોડો બી ધર્મ કરતા હતા ને અને પત્નીનો સહયોગ હતો તો થોડો બી ધર્મ થતો હતો, હવે તમને સાચું કહું
કે સૂત્રો પણ ભૂલાઈ ગયા છે ને મને કરવાનું હવે મન પણ થતું નથી. તમને સાચી વાત કહું અને ભાઈ એકદમ નિર્મળ નિખાલસ, જરા પણ મારે હૃદય કપટમાં વાત ન કરે. બહુ પામેલો વ્યક્તિ, એટલા બધા પામેલા વ્યક્તિ કે દીક્ષા લેવાની યોગ્યતાવાળા હતા એટલે એટલા પામેલા વ્યક્તિ, હૃદયમાં ચોખ્ખો ભાવ અને સચ્ચાઈ, કોઈ ગરબડ નહીં, ગંભીર અને એકદમ વ્યવસ્થિત વ્યક્તિ. કેટલા સાચા શબ્દોમાં અમને વાત કરી. સાહેબ સાચું કહું, મને હવે મન જ નથી થતું. એ પણ પાછું દુઃખથી નથી કીધું, હસતા હસતા પ્રેમથી કીધું છે. સાહેબ પરિસ્થિતિ આવી થઈ છે કે નથી થતું, બોલો કેવી હાલત. પણ મને વિશ્વાસ હતો કે પામેલા છે એટલે બહુ દિન નહીં થાય, યોગ ઝડપાય, વ્યાખ્યાન મળે કે એટલે પછી મારો ક્લાસ એમને ગોઠવી રાખ્યો એક દિવસ. આજે પણ એમને હું ત્યાં જાઉં એટલે તમે એક વખત આવજો પ્લીઝ સર. તમે આવો છો તો પ્રસન્નતા ટકે, જવાનું ચોક્કસ. સમાધિ આપીશ તો કાલે સમાધિ મળશે, બાકી મારી સમાધિ પણ દુર્લભ છે. બહુ જરૂર પડશે આપણને માધ્યમમાં ડગલેને પગલે. તો જ્યારે પણ દુઃખ ઉદયમાં આવે ત્યારે જ્ઞાનીનું વચન છે દિન નહીં મળવાનું, અને સેન્સેક્સ ઇન્ડેક્સ ઉપર જતો રહે તો બહુ પગ ઉપર રાખીને ચાલવાનું નહીં, એ પણ પચાવતા શીખવાનું. 2-3 મહિનામાં એક્સ્ટ્રા રૂપિયા આવી ગયા એટલે તમે હીરાની જ ઘડિયાળ સીધી ખરીદી લો અને પછી સોમાં નીકળી જાઓ. નાની હશે તમારા પર, જોજો આજે તું અહીલો છે, કાલે આ જ વસ્તુને સાચવા માટે તને ભારે થશે કે હવે કરું શું, પહોંચાતું નથી મારાથી. સુખને પચાવતા શીખવાનું છે અને દુઃખમાં દિન ન બનતા એને મજા માનવાની છે. દુઃખ ઉદયમાં આવે ત્યારે ડિસ્ટર્બ નહીં થવાનું, ડલ નહીં થવાનું, ડિપ્રેસ નહીં થવાનું, ડગી નહીં જવાનું, અકબંધ રહેવાનું. એક મિયા નામ બીબી લગ્ન થયા એક પત્ની સાથે, મિયા બીબી. પત્નીનું પગલું સારું હતું, મિયો સુખી થઈ ગયો. સાવ સામાન્ય અવસ્થામાંથી મિયો સુખી થઈ ગયો. સામાન્ય જીવનનું દ્રષ્ટાંત કહું છું, કોઈ સત્ય ઘટના નથી વાત કરતો, જો કર્મના ખેલ. કેટલાક વર્ષો પછી મિયાએ કીધું કે મને હવે તારી સાથે નથી રહેવું, આપણા વિચારમાં ઉધે જ પડે છે. બીબી કીધું ભલે કાંઈ વાંધો નહીં, ડિવોર્સ થઈ ગયા. તલાકે તલાકે શું એવું કઈ હોય ને બધું, અથવાટું 3 વાર બોલી નાખે એટલે હુમાં બોલાઈ જાય તો એ પૂરું થઈ જાય. એ 3 વાર બોલાઈ ગયું, તલાક 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 કંઈ થઈ ગયું ને પૂરું થઈ ગયું, તલાક થઈ ગયા. ઘણા ટાઈમ પછી પત્નીના તો બીજા કોઈ સાથે લગ્ન થઈ ગયા હતા અને ઘરે ભિખારી આવે છે. બેનનો નિયમ કે કોઈ પણ આવે આપણે ત્યાં માંગવા માટે તો આપણે એને કંઈક આપવું, એક ભાવના સારી બેન. જમવા બેઠા છે ત્યારે એક બટકું માંગવા માટે કોઈ ભિખારી આવ્યો છે અને બેન અંદરથી 12 વસ્તુ રોટલી આપવા માટે જાય છે. રોટલી આપતી વખતે ભિખારીને જોતાની સાથે બેનની આંખમાંથી આંસુ ટપકી આવે છે. અંદર એના હસબન્ડે એક દ્રશ્ય જોયું એટલે બહાર આવીને પૂછ્યું કે તું રડે છે શું કમ અને આ તને જુએ છે શું કમ. મિયો સતત એને જોયા કરતો હતો અને બીબી આંખમાંથી આંસુ સારી ગઈ હતી. અને જે લગ્ન થયેલા નવા મિયા સાથે એને પૂછે છે કે આ ભિખારી તને જુએ છે એ સમજાતું નથી, અને તું રડે છે શું કમ, તને કંઈ તકલીફ શું છે એમાં પણ. એ કે તમે બીજું તો નથી કહેતો પણ આ મારો પૂરો આ જન્મના મારો પહેલો હસબન્ડ હતો. તો કે જ્યારે તું એની પાસે આવતી ને ત્યારે તારે ત્યાં એક ભિખારી આવતો તો એ હું હતો. આ થિયરી સમજી ગયા તમે કર્મને? નસીબ આમથી આમ ફર્યું, ભિખારી સુખી બન્યો, ઓલો સુખી ભિખારી બની ગયો, કોના પગલા પર થઈ ગયા. કર્મમાં એક નવો સિદ્ધાંત છે કે કોકના પુણ્યથી તમારું ઘર ચાલતું હોય તમને ખબર ન પડે. અરે નોકરના પુણ્યથી આપણું પુણ્ય ચાલતું હોય આપણે ખબર પણ ન પડે કે કોના પુણ્યથી સુખીને રેલમ છેલ ચાલે છે. પુણ્ય નોકરનું હોય પણ જે દિવસે નોકર ઘર છોડીને જતો રહે માણસ નીચે આવી જશે. નોકરના પુણ્યથી ઘર ચાલે, બોલો આ ઘટના આવી હોય છે. ઘરમાં એક જણને ડિપ્રેશન આવે બધા જણોને ટેન્શન થઈ જાય, એક જણ ટેન્શન લઈને ઘરમાં આવે બધાને ટેન્શનનું વાતાવરણ કર નાખે. માટે તો કૂતરા ઘરમાં પડવાની મનાઈ કરી છે, આખો દિવસ ભસ્યા કરે, આપણા બધાનો અધ્યવસાય કસાયના ઘર નાખે, ના પાડી દીધી છે. ગોચર રાખવાની આ પાડી છે કે 10,000 ગાયનું ગોચર રાખજો. ઘોડાઓ રાખવાની વિધિ આવે છે, બકરીઓ રાખવાની સમયથી આવે છે ઘરમાં નહીં, એના પાંજરાપોળમાં આપણા પોતાના માલિકમાં. કૂતરા પડવાની વિધિ આપણા શાસ્ત્રમાં નથી, હિંસક પ્રાણીઓ પડવાની મનાય છે આપણામાં. 10,000 ગાય જ્યાં હોય તેને ગોચર કહેવામાં આવે. મિનિમમ 10,000 ગાય ત્યાં હોય, વેપાર હોય એનો, મોટો વેપાર હોય. ઉત્તમ પ્રાણીઓ જગડુસાને સપનું આવેલું કે ઘરની આંગણે કાલે જે બકરી નીકળે ને ત્રીજી બકરી ખરીદી લેજે, ભૂલતો નહીં. સવારે ઉઠીને 12 ખુલ્યું, બકરી જતી હતી, બકરી લીધી, બકરીના મસ્તકમાં મણી હતો, સુખી થઈ ગયો. પ્રાણીઓથી પણ માણસ સુખી થઈ જાય. જગડુસા એને કારણે સુખી થયો અને પછી એને દાન કર્યું આખા જગતની અંદર. નિમિત્ત શું? નોકરના પુણ્ય, પ્રાણીના પુણ્ય. તો પ્રાણી શું છે? જીવ નથી?
મણી દેખાય નહીં કોઈના મસ્તકમાં હોય તો. ઉત્તમ પ્રાણીના મસ્તકમાં કુદરતી મણી આવે, એ પુણ્યશ્રળ આત્માના મસ્તકમાં હોય, બકરીમાં હોય, ક્યારેક વાંસના દાંડામાં હોય, ક્યારેક ઘાસમાં હોય, ક્યારેક નાગમાં હોય. હવે અલગ અલગ જગ્યા પર કોક કોક રેરલી લાખોમાં એક જીવને હોય, એ પુણ્ય હોય એને મળે. મસ્તકની અંદર ન દેખાય કોઈને, મસ્તકની અંદર ના ભાવ, એને સપનું આવેલું કે આ લઈ લેજે. ઉત્તમ પ્રાણી હતું. શાસ્ત્રમાં નંદીની ગાયની વાત આવે છે, જેના ઘરમાં નંદીની ગાય હોય ને અને એ નંદીની ગાયને સાચવવાની ખાલી 5 લાખ રૂપિયાની એક ગાય આવે છે વેચાણમાં લઈએ તો, ત્યારે 5 લેખ રૂપીસ 1 ગાય. ઘરના આંગણમાં એને જગ્યા આપવાની, ટોયલેટ બાથરૂમ કરે તો બૂમા બૂમ કરે એટલે પાછો ધોવડાવવા માટે એક માણસ રાખવો પડે, રોજ 3 ટાઈમ એને સાફ રાખવી પડે. પણ એની જો તમે સેવા કરો, એવા આશીર્વાદ તમને આપે તો ક્યારે પણ ઘરમાં દુઃખ ન આવે. કર્ણાટક બાજુ અમે ગયા હતા, એક બાજુ પરસન કરવા માટે, નાનકડું ગામ હતું, માનવી કરીને નાનકડું ગામ, જેનોના 5 ઘર, ટોટલ બધા મળીને 14 ઘર હતા. ત્યાં ગામમાં ડુક્કરો બહુ હોય, ડુક્કર એ સર ડુક્કર ખોજ ગટરમાં બેસી રહે. હવે ડુક્કર જેવું પ્રાણી જે અસૂચિમાં જ બેસે, હવે એને જોઈને આપણને ધૃણા થાય. કારણ કે સાહેબ આ ડુક્કર જો અહીંયા કોઈના બી ઘરે જતો રહે ને, કદાચ પહેલાં તો કે સાહેબ જાય જ નહીં, પણ જો એ કોઈના પણ ઘરે જતો રહે તો સાહેબ એના ઘરે લક્ષ્મી અપરંપાર, એ ઘરમાંથી એને બહાર ન કાઢે. બોલો, ડુક્કર પ્રાણી ઘરમાં જાય તો કર્ણાટકી માણસો ઘરમાં ખાડો ખોદીને ગટર બનાવીને એને ત્યાં જ બેસાડી રાખે, છોડે નહીં. લક્ષ્મી ગાંડાઈ નહીં એના ઘરે. શાસ્ત્રમાં વિધાન આવે છે કે ઘરમાં દીકરો કે દીકરી જન્મ્યા હોય તો પુણ્યવંતુ કાર્ય શું કરવાનું, તો કે ચલો ઝાડુ સાફ કરનારા ભંગી લોકો આવે ને સામાન્ય માણસો, એ ઘરમાં પલાઠી મારીને જમવા જોઈએ. જમે જ નહીં કોઈ દિવસ કોઈના ઘરે. અને જો જમાડી દે, જમી લીધા તો તમે ફાયમા, તમે સુખી થઈ ગયા. સમજાય છે? કઈ નસીબ ખોલવા માટેની વિધિ બતાવી શાસ્ત્રમાં કે ગાયને આમ ખવડાવવાનો ગોળ, અને ખાતા ખાતા જો ગાય તમારે જીભથી જો આ ચાટી લે, નસીબ ઉગડી ગયું. નિમિત્તો સમજો છો ઘરમાં ખોલવાના. ગુરુદેવ પાછળ તમને ધબ્બો મારે પણ આ હાથ જો અહીંયા મારી દે તમને તો કામનું છે. માંગવાનું નહીં કે એમ પાછું સામેથી મળવું જોઈએ, પાછું તો તમે હાથ પકડીને મારી દો એવું નહીં ચાલે, ગરબડ નહીં કરવાની. નિમિત્તો છે કર્મ તોડવાના. આટલું આટલું નિમિત્ત કયા નિમિત્તથી ચાલી રહ્યું છે? અમેરિકન એક માણસ મૃત્યુ પામ્યો, એના ઘરે એક ડોગ હતો, અને એને લખી દીધું કે મારી બધી સંપત્તિ મારા પછી મારા ડોગને આપીને જાઉં છું. બોલો શું હાલત. આજે ડોગની સેવા થાય છે, 1000 રૂપિયાના શેમ્પુથી નાય રોજ, એના માટે આખી ટીમ રચી સરકારે. બોલો, માણસની ઈચ્છા હતી કે મારી સંપત્તિનો માલિક આ ડોગ, મારો એક પ્રિય હતો એટલે મારા મર્યા પછી મારી સંપત્તિ એની છે. ગાંડો દેશ, પણ ગાંડા માણસોને અલાનું પુણ્ય જો કેવું થપે છે. કૂતરાની સેવા થઈ રહી છે અફલાતું, જ્યાં સુધી જીવે ત્યાં સુધી સરકારની ટીમ રચાઈ છે. 8 જણો નોકરનો સ્ટાફ રાખ્યો છે કૂતરાને રાખવા માટે, નવડા ટાઈમે નવડાવવાનો, ખવડાવવાનો, પીવડાવવાનો, સુવાડવાનો, નોકર એના ઘરમાં રહેવાની સેવા માટે. બોલો છે ને પુણ્ય, ક્યાં જઈને પ્રકાશે? આ બધા પુણ્યના ખેલ છે, આમાં કઈ ચકિત નહીં થતા. જીવે ત્યાં સુધી પુણ્ય છે, પછી કાંઈ નથી, આ બધું અહીંયા જ પૂરું થઈ જશે. આદિનાથ પરમાત્માનો પૂરો ભાવ આવે છે, લલિતાંગ નામનો દેવ. દેવલોકમાં અચાનક એની દેવી એને છોડીને જતી રહી, કે દેવલોકમાં એવું બને કે દેવનું આયુષ્ય લાંબા હોય અને દેવીનું આયુષ્ય નાના હોય, દેવી એને છોડીને જતી રહી. એ અરસામાં લલિતાંગ એટલે ભગવાન આદિનાથનો પોતાનો જીવ છે, પૂર્ણ ભાવમાં રડે છે દેવલોક. એટલું બધું રડે છે, કલ્પાંત એટલે કેવો કલ્પાંત, કે મને મારી પ્રાણપ્રિય દેવી જતી રહી. એનો મિત્ર આવીને સમજાવે છે ભગવાન આદિનાથના જીવને કે તમે શું આટલું તું કરે છે, હમણાં નવી દેવી આવશે. પણ કે ના, એની સાથે જે મારું અન્ડરસ્ટેન્ડિંગ થયું હતું, હું એને હવે કેવી રીતે છોડી શકું? બોલો કેવી હાલત. ભગવાન આદિનાથનો આત્મા વિચાર કરો કેવો ઊંચો આત્મા, અને પૂર્વના ભાવોની અંદર લલિતાના ભાવની હાલત જોશ કેવી છે. અને એ જે છોકરી માટે કલ્પાન કરતા હતા દેવી માટે, એ મહાવિદ્ય ક્ષેત્રની અંદર એવા ગરીબના ઘરમાં જન્મી હતી કે એના પિતાજીને 7 દીકરી તો ઓલરેડી હતી, અને પત્ની પ્રેગ્નન્ટ હતી. ત્યારે એને વાઇફને કીધું હતું કે જો 8મી વખતમાં દીકરી જન્મી તો તને હું મારું મોઢું બતાવીશ નહીં, હું જતો રહીશ તને છોડી. એ ખેતરમાં કામ કરતો હતો અને આ દીકરીનો જન્મ થયો, અને દીકરીના સમાચાર એને ખેતરમાં આપવામાં આવ્યા કે તને દીકરી થઈ છે, અને એ સમાચાર સાંભળીને એને એ જ વખતે ખેતર છોડીને આખો રસ્તો બદલી નાખ્યો. અને માને દુઃખ થયું કે તારા કારણે મને મારા પતિનો વિયોગ થયો, તું નકામી જન્મી છે મારા ઘરમાં, તારું નામ જ નહીં પાડીશ. એટલે એનું નામ પડી ગયું અનામિકા, નિર્નામિકા, એનું નામ જ નહીં. બોલો.
દેવલોકમાં એનો દેવ, એનો જે પ્રિય હતો, એ એના માટે વિરહમાં તડપડે છે, એને યાદ કરે છે, અહીંયા દુર્દશા ભોગવે છે. આ જોયા કર્મના સિદ્ધાંત બધા, કેવી હાલત. અને આવી પરિસ્થિતિમાં એનો મિત્ર દેવ એને સમજાય કે તું જેના માટે મરે છે એની હાલત જો, ત્યારે શું છે, અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જો કે કઈ કક્ષામાં છે. જ્યારે જોયું કે બિચારીને હડધૂત કરે છે, કપડાં નથી, ખાવાનું નથી, તરછોડીને મૂકી દેવામાં આવી છે, એને સાવ સાઈડ પર કરી દેવામાં આવી છે, એનું નામ પણ પાડ્યું નથી, ઓર કલ્પના ચાલુ કરી નાખે છે. એની આ દશા થઈ કે મિત્ર તું કંઈ પણ કર, મને ગમે તે હું અહીંયા જોઈએ છે. જોઈને મોહ વાસના કેવી છે, આ કર્મના ફેર કેવા છે. તીર્થંકરોની પણ દશા કેવી થઈ ગઈ પૂર્વભોમાં. ત્યારે મિત્ર દેવ આની આ હાલત, આવી હાલત જોઈને નીચે આવે છે, નિર્નામિકાને બધી વસ્તુ યાદ કરાવે છે, સમજાવે છે, નિયાનું કરાવે છે, અને મૃત્યુ પામીને એને પાછી દેવલોકમાં લાવી પડે છે લલિતાની સમાધિ માટે. બોલો કેવો ખેલ. આ બધું બે વસ્તુ આજે બરાબર સિદ્ધાંત સમજી લો. ગમે તેવું દુઃખ આવે એની ફરિયાદ નહીં, એની શેકાયત નહીં, એની સમજણ અને એનો સ્વીકાર. પ્રતિકારમાં હું બહુ રસ નહીં માનીશ. ફરિયાદ નહીં કરવાની દુઃખની, કોઈ શિકાયત મને નથી જોઈતી, કોઈ પણ દુઃખ આવે સામનો તમે કરતા એમાં મને બહુ રસ નથી. પ્રતિકાર એટલે સામનો. દુઃખની સમજણ ને દુઃખનો સ્વીકાર બે તૈયારી કરો. નવી ગાડી ખરીદ્યો એટલે સમજી લો દુઃખ એક ગળામાં દુઃખ વળગાડ્યું છે બસ. તત્વો બોલું છું ભાઈ, મજાક નથી કરતો. હાજી કેમ ના પોસિબલ. મને દેવોએ બધી તૈયારી કરીને નિયાનું કરાવેલું અને એ નિયાના અંદર એને સમાધિ એવી બધી અનુકૂળતા કરી દીધી. આ કારણ હા દેવોએ એને દેવલોકમાં લાવી જ છે ગમે તેમ કરીને, એટલે એ આયુષ્ય બાંધે તો જ આવી શકે. એટલે બધી એની વ્યવસ્થા એવી ગોઠવી, એ રીતે એને સંકલ્પો કરાવ્યા, એ રીતે એને સુસાઇડ કરાવ્યું, એટલે એના માધ્યમથી ઉત્પન્ન થયું. મનુષ્ય આયુષ્ય તો ગમે ત્યારે મરી શકે, હમણાં ઝેર પીઓ હમણાં મૃત્યુ થઈ જશે, એમાં શું મોટી વાત છે. આયુષ્ય વહેલું પણ આયુષ્ય ફિક્સ હોય એ વાત ચોક્કસ, પણ પદાર્થ બરાબર સમજો. આયુષ્ય કાળની અપેક્ષાએ ફિક્સ ન હોય, દ્રવ્યની અપેક્ષાએ ફિક્સ હોય. હમણાં કોઈ માણસ ઝેર પીએ તો મરી જાય કે ન મરી જાય. જો બચી ગયો એ સારી વાત છે, મરી પણ શકે છે ને ગમે ત્યારે, બરાબર. એટલે આપણે કાલ આયુષ્ય પૂરું ભોગવી શકીએ એવો નિયમ નથી, પણ છેલ્લા અંતર્મુહૂર્તમાં આયુષ્ય પૂરું થવાનું હોય તો બધું આયુષ્ય ફટાફટ ભોગવાઈ જાય. કપડું ભીનું હોય તો સુકવતા વાર લાગે, પણ પોડું કરીને ચાપટ મારી દઈએ તો ફટાફટ સુકાવા લાગે એમ. હા આરામથી આપણા હાથમાં છે. કાંઈ તમને લંબાવતા નહીં આવડે, ટૂંકાવતા જલ્દી આવડશે. લંબાવવા માટે ઘણી સાધના જોઈએ, પ્રાણાયામ સાધના અને માનસિક રીતે સતત લંબાવવાની પ્રક્રિયા આવડવી જોઈએ. આ કાળ, આટલા ટેન્શન, આવા નિમિત્ત, કેટલી સમાધિ તમારી પાસે છે. લંબાવો સાચો સાચ આયુષ્ય વધશે, છે તાકાત પણ લંબાવવાની. રઘવાઈ કેટલી છે, રઘવાઈ એ પાકીટમાંથી પૈસા કાઢવા તો એ રઘવાઈ થાય તમને, તો એમાં ક્યાં સ્મૂથ ચાલો છો. જો જે દ્રષ્ટિએ તમે બોલો છો ને એ બી એક દ્રષ્ટિ છે બોલવાની, તેમ આ પણ એક દ્રષ્ટિ બોલવાની છે. આ એક જ પદાર્થ ત્રણ ચાર દ્રષ્ટિથી બોલાય છે. એક દ્રષ્ટિવાળા આપણી અલગ અલગ દ્રષ્ટિ હોય નહીં હોય, એક નહીંથી એમ બોલાય એ તો આયુષ્ય પૂરું થવાનું હતું ને એટલે જ થઈ ગયું. તો બીજી દ્રષ્ટિ એમ બોલાય કે ના એમ નહીં, એને આવી રીતે કરાવવામાં આવ્યું. સમજાય ગયું બરાબર. બધું ભેગું જ છે, પણ આ રીતે તમે બોલશો તો આમ દેખાશે અને આ રીતે તમે બોલશો તો આમ દેખાશે. આ બંને બંનેને સાપેક્ષ રહો. તમે ખ્યાલ આવ્યો, બેઠું બરાબર. ગોરેગામમાં એક છોકરી હતી, એ છોકરીને માર્ક ઓછા આવ્યા, ફેલ થઈ ગઈ, એટલે ઝેર પી લીધું. 15 મિનિટ થઈ ગઈ કે હું મરી કેમ નથી. હવે એને એમાં શંકા પડી, હું મરી કેમ નહીં ઝેર પીધા પછી. ઉપર કેરોસીન પી લીધું, ઘરે કેરોસીન પડ્યું છે, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, જીવી ગઈ. આયુષ્ય બળવાનું તો બોલો કે નહીં તમે હવે, પણ એને તૈયારી કેટલી કરી, ઝેર પણ પી લીધું, રિયલ ઝેર પીધું તું. બોલો તો કેમ, એને ઝેર પીધું તો ઝેરની તો તાકાત છે ને એને મારવાની. જેનું આયુષ્ય બળવાન હોય એને ન થાય, પણ આયુષ્ય તૂટવાનું હોય તો. જે લોકો વહેલા મરી જાય એનું આયુષ્ય એટલું જ હતું એમ નિયમ ન કરાય. ચલો આનું આયુષ્ય હતું એટલે જીવી ગઈ, તમે ભલે બોલ્યા, પણ 70 વર્ષ એનું આયુષ્ય બોલતું હતું, એની રેખાઓ બોલતી હતી,
એની કુંડલી બોલતી હતી, એટલું તો નોર્મલ આયુષ્ય નહીં હતું. 30 વર્ષે ગોજારો એક્સિડન્ટ થઈ ગયો, તરફડીને અંતર્ગુતમાં, એટલે કે 10 મિનિટમાં મરી ગયો. તો હવે આ ઘટના હા થાય ને, મારી સામે એક્સિડન્ટ થયો છે, મેં જોયો છે ને, મરી શકે છે. એમ બતાવ્યું છે આપણા શાસ્ત્રમાં કે આમ આયુષ્યની આમ લાઈનસર પેનલ ગોઠવાયેલી છે, ફટાકડાની ઓલી લૂમ આવે ને, લૂમ, લૂમની જેમ લૂમને તમે શાંતિથી પ્રગટાવો, એટલે ધડધડ ધડધડ એક એક ફટફટ ફટ ફટાકડા ફૂટતા 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 લૂમ સ્ટેપ બાય સ્ટેપ આગળ ચાલે. લૂમનો ડૂચો કરીને આખો નાખી દો તો એક સાથે ફૂટી. એટલે જ્યારે કોઈ મોટી ઘટના ઘટે જેને ઘાત કહેવાય, અને ઘાતમાં એની પાસે જો પુણ્ય બધી રીતે નબળું થઈ જાય તો આયુષ્યના દૈનિકો બધા ગુજડું પડી જાય છે, અને બધા એ તરફડતી અવસ્થામાં ફટાફટ પૂરા થઈ જાય. માટે શાસ્ત્રમાં લખ્યું છે કે કાલ આયુષ્ય તમે પૂરું ભોગવી ન શકો, પણ દ્રવ્ય આયુષ્ય બધું તમારું પૂરું થઈ જાય. ખ્યાલ આવ્યો બરાબર? આયુષ્ય કર્મના પૂતગલો, એટલે કર્મના પૂતગલો હોય ને એને દ્રવ્ય આયુષ્ય કહેવાય. જે મેં તમને કાર્મન વર્ગના સમજાવેલી ઘણા ટાઈમ પહેલા, એ વર્ણાના પૂતગલો હોય, એ પૂતગલો બધા એ જલ્દી પૂરા થઈ જાય. એક રોગ આવે છે ભસ્મક વ્યાધિ, આ રોગ એટલે એવી ભૂખ લાગે કે 100 દિવસનું જમવાનું આપણું હોય ને 10 દિવસમાં પૂરું થઈ જાય. તમને મેં 100 દિવસનું અનાજ ભરીને આપ્યું કે 100 દિવસ સુધી ચાલશે, પણ રોગ થઈ ગયો ભસ્મક વ્યાધિનો, એટલે એટલી બધી ભૂખ લાગે, કોઈ વેસ્ટ ન કરીએ, બધું ખાઈ જ જઈએ આપણે, પણ ભૂખ જ એટલી બધી લાગે કે ખાધા કરીએ, જે 100 દિવસ ચાલી શકે એટલું અનાજ આપણે 10 દિવસમાં પૂરું કરી નાખ્યું. સમજાઈ ગયું બરાબર? આવી રીતે આ વિશે ફટાફટ પૂરું થઈ જાય. એટલે અપવર્તની આયુષ્ય કહેવાય. મનુષ્ય તિર્યંક ગમે ત્યારે મરી શકે છે. માટે તો જ્ઞાનીએ લખ્યું છે કે આયુષ્યનો ભરોસો નથી, એક ક્ષણ પછી પણ શું થશે ને એ તને ખબર નથી. ખ્યાલ આવ્યો બરાબર? એક એક્સિડન્ટ થયો હતો, એક્સિડન્ટની અંદર ગાડી લાઇટના થાંભલા સાથે ઠોકાઈ ગઈ હતી. ગાડીમાં જેટલા લોકોને તકલીફ થઈ હતી એ પોતે બચી ગયો હતો ભાઈ, બધાને હોસ્પિટલ લઈ ગયો, બધાને સેવા કરી, બધું બરાબર થઈ ગયું. પછી એની પત્નીએ કીધું કે તમે પણ ગાડીમાં હતો તો તમે પણ ચેક કરાવી લો ને, કે ના કે આ એમ ઓકે, હું બધું ઓકે છે, જો તું બધું તો એની છતાં એકવાર ચેક કરાવો ને. ચેક કરાવ્યો, ડૉક્ટરે બરાબર બંને કીધું 10 જ મિનિટ છે, મળો મળી લે. ડૉક્ટર સાહેબ કાંઈ થઈ શકે એમ નથી, મુખ્ય નસ જ ફાટી ગઈ, પૂરું થઈ ગયું છે. બોલો, અકબંધ 10 મિનિટ પહેલાં બી અકબંધ કે 10 મિનિટ તારી સામે ઢળી પડશે, હમણાં 10 મિનિટ તને 9 મિનિટ જો તારી સામે હમણાં પડવા મળી લેતું એને છેલ્લે. સમજાય છે બરાબર? બસ આટલું શીખી જઈએ, ગમે તેવું દુઃખ ઉદયમાં આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, અરે મોટામાં મોટા દુઃખ ઉદયમાં આવે, ફરિયાદ નહીં હું જ કેમ ને મને જ કેમ આવે છે, નો. આપણા કરેલા કર્મ આપણે ભોગવવાના છે, આપણો નંબર આવ્યો તો આપણે ભોગવે છે, એમાં શું કેમ ડિસ્ટર્બ થઈએ? એમાં કોઈની સાથે કમ્પેરિઝન નહીં કરું કે આને કાંઈ તકલીફ નથી, મને જ એકલાને તકલીફ આવે છે. અરે કર્મનો ઉદય ને પાપનો ઉદય થશે ને તો એક નિયમ સમજી રાખજો કે પાપનો ઉદય થાય ને તો ચારે બાજુથી થાય, અને પુણ્યનો ઉદય થાય ને તો ચારે બાજુથી થાય. આ બંને પરિસ્થિતિ ખરાબ છે. એક પાપ નહીં, એક સાથે 4 પાપ ઉદયમાં આવે. મુલુંડમાં એક ભાઈને મળવાનું થયું હતું, એને બ્લડ કેન્સર, મને તેને 8 રોગ કીધા, મને તો યાદ બી નહોતા રહ્યા, મોટા 8 રોગ લંગડા ચાલતા હતા. એટલે મને કે મને પોલિયો છે, બ્લડ કેન્સર છે, એસે બીજા 7 રોગ 6 રોગ હતા. સાહેબ જ્યારે બ્લડ કેન્સર નક્કી થયું એ જ વખતે ધંધો ડૂબ્યો, સ્ટાફ મને છોડીને ગયો, અને 30 વર્ષ પછી મને મારી પત્નીએ ડિવોર્સ માંગ્યા, કારણ કે મને બ્લડ કેન્સર આવ્યું એટલા માટે. બોલો, વિચાર કરો કે આ પરિસ્થિતિ એની શું થઈ, છતે પૈસામાં નથી હાલ, એક સાથે કર્મ સત્તા એક જ દિવસમાં શું કરી દીધું. સાહેબ અહીંયા વાટલો ચાલે અને અહીંયા મારે ફોનની અંદર લોયર સાથે મારે જવાબ આપવો પડે, વકીલો રોકાયા હતા, અને મેં પ્રેમથી સાહેબ ડિવોર્સ એને જોઈતા હતા, એની ખુશી માટે મેં આપી દીધા, મેં તું કાંઈ વાંધો નહીં, તું ખુશ છે ને લઈ જા. સાહેબ આંખમાંથી આંસુ નથી આવવા દીધું, પ્રભુ મહાવીરે આજ તો સિદ્ધાંત આપણને સમજાવ્યો છે. પૂર્વભાવના કરેલા કોઈ કર્મ ઉદયમાં આવે છે ત્યારે બધું સાથે થયું છે. આ જ શીખવાનું છે, આમાં જ સમજવાનું છે, આમાં જ પામવાનું છે. આ પ્રેક્ટિકલ જીવન, આ જ આપણો કર્મગ્રંથ છે. અને પછી બ્લડ કેન્સર સીધું નથી, ગમે ત્યારે હોસ્પિટલમાં દાખલ થવું પડે અને કંઈક એને ટ્રીટમેન્ટ લેવી પડે, જેવી કંઈક ખરાબ હાલત છે. આવી પરિસ્થિતિમાં બી ધંધો પણ સંભાળે છે, પાછો સ્ટાફ ઉભો કર્યો, પત્ની ગેરહાજર છે, આવી પરિસ્થિતિમાં પણ પોતાનું જીવન ગમે તેમ કરીને પોતે અત્યારે ચલાવી રહ્યા છે. મુલુંડમાં રહેછી ભાઈ, ઘર ઘરની અંદરની જ્યારે કંઈ પણ આવી વિકલ્પ દશા જોઈએ ત્યારે એમ થાય કે કેવા કેવા કર્મ એ ખેલ કર્યા છે, કે કેવી કેવી પરિસ્થિતિ સર્જન કરી, આ બધી પરિસ્થિતિ લોકો નીકળી શકે છે. દુઃખ નથી, પુણ્યોદય છે, પણ કદાચ જો આવી જાય દિન નથી થવાનું. નો ડિસ્ટર્બ, સ્વીકાર અને સમજણ, બીજું કાંઈ નહીં.
અને જ્યારે દુઃખ ઉદયમાં આવશે ને ત્યારે આ જ જગત જે આપણી સાથે બેસીને ચા પીને આપણી પ્રશંસા કરતો હતો એ જ માણસ આપણી પાછળ આપણી ફરિયાદ કરશે, આપણી વાતો કરશે અને એ સમાચાર તમારા કાન સુધી પહોંચશે કે તમારા માટે તમારો જ માણસ આવું બોલતો હતો. આને પણ પચાવવાની તૈયારી રાખવી પડશે. એમાં શું મોટી વાત છે? પાપનો ઉદય આને તો કહેવાય કે આપણા બી પરકા થાય. સમજાય બરાબર? ત્યારે એમ ન થવું જોઈએ, આપણ આવું બોલો, આ વિકલ્પ ન આવવો જોઈએ. સગા દુશ્મન બને એ તો કર્મની તાકાત હોય છે, એ કહી રહ્યો એને, એમાં શું મોટી વાત છે લે. હવે સમાચાર આપણા સુધી પહોંચ્યા છે એને પણ પચાવું કે એના પ્રત્યે મને દ્વેષ ન થવો જોઈએ કે એને મારા માટે આવું કીધું અને એમાં મને વિચાર નથી કરવાનો. એમાં શું છે? કર્મ ઉદયમાં આવે ત્યારે આવું જ બધું થાય. અરે કાલે જો પુણ્ય ઉદયમાં આવશે તો જ માણસ આપણી પાસે માફી માંગવા આવશે, એમાં કંઈ મોટી વાત નથી. પુણ્ય પાપના ખેલ છે, શું ડિસ્ટર્બ થાય? આ પચાવું છું. નંબર બે, સુખ આવે. હવે આના કરતા અઘરી ભૂમિકા, સુખ આવે ત્યારે બહુ ચકિત નથી. બહુ પુણ્ય સારું હોય તો એ બોલવાનું નહીં કે સાહેબ ભગવાનની કૃપા છે, બહુ પુણ્ય છે, બોલવાનું નહીં. પચાવો. પૂર્વમાં કરેલા સારા ધર્મનું ફળ તમને મળ્યું છે એને બોલવાની જરૂર નથી. ખાલી તમે એટલું જ વિચારો ખાલી કે પૂર્વમાં કેવો સરસ ધર્મ આરાધ્યો હશે ત્યારે આ બધું થઈ ગયું છે. આખા જગતમાં પ્રોબ્લેમ આવે પણ આપણને કંઈ તકલીફ નથી આવતી, આ એ પ્રભુની કૃપા છે. તો ધર્મથી જો આવું સ્ટ્રોંગ પુણ્ય થયું તો હવે ધર્મ જ કરવા જેવો છે, બસ બીજો કાંઈ વિચાર નહીં કરો. બીજો શું કામ વિકલ્પ કરો છો? શા માટે વિચારો છો? એટલે પુણ્યના ઉદયની અંદર એને પચાવવાની પણ તૈયારી પૂરી રાખવી પડે છે. બધું સુખ મળી જાય છે ત્યારે ચિંતા કરજો, પુણ્ય વપરાઈ રહ્યું છે. એ બી ચિંતા કરવાની છે. ત્યારે સારું ચાલે તે બી પુણ્ય તો જાય છે ને, તકલીફ નથી એટલે પુણ્ય વપરાઈ ગયું છે. 26 જુલાઈએ પાણી ભરાઈ ગયા, બધાને તકલીફ આવી. તમે કહો આપણે તો સેફ, કંઈ વાંધો નહોતો આવ્યો. ચિંતા કરજો કે બધાને ઉદયમાં ત્યારે થોડું આવ્યો તો ચાલી યાદ બધા ભેગું. હવે એમાંય તમે ગૌરવ અનુભવો પણ પુણ્ય ગયું હવે, એમાં શું હવે? ત્યારે તો ચિંતા કરવાની હતી કે તમને તકલીફ નહોતી, સામુદાયિકમાં બી તમારો નંબર નહોતો. નો ડર, તમારું પુણ્ય પર મને આનંદ છે કે તમને એમાં પણ તકલીફ નહીં. હા તો વિચાર તો કરો કે બધાનો ઉદયમાં આવે ત્યારે થોડુંક આવી જાય તો થોડુંક પતી જાય. કાલે ઉઠીને થાળ દઈને ઉદયમાં આવ્યું તો કરશું શું? એટલે દુઃખ અને પુણ્ય આ બને. અને અચ્છા, ત્રીજી વાત, પુણ્યનો ઉદય થાય તો એક સાથેથી પુણ્યનો ઉદય થાય. ઘરમાં લગ્ન પ્રસંગ નક્કી થાય એટલે કેવી અનુકૂળતા, બધા મહેમાનો ઘરમાં આવે, બધું ગોઠવાય આમ મજાથી, આમ કેવું પુણ્ય ઉદયમાં આવે. તારે પૈસા ગયા હોય તો માંગે તો ઓલો આપી દે આપણે, લગ્ન છે લઈ જાય તને કામમાં આવશે. બધી અનુકૂળતા ફટાફટ ગોઠવાય, હવે એને પણ પચાવજો. એક સાથે 10 ઓર્ડર આવી જાય, સ્ટેપ ચકિત નહીં થતા, બેલેન્સ. નાની કર્મ સત્તાએ તમને એક પરીક્ષા મોકલી દીધી છે. પ્રભુ મહાવીર સ્વામીને એક રાતમાં 20 ઉપસર્ગો સંગમે કર્યા, એમાં પ્રતિકૂળ અને અનુકૂળ બંને. સંગમે સગા મા બાપનું રૂપ લઈને કીધું, પ્રભુ મહાવીર બેટા મને તારું દુઃખ દેખાતું નથી. અને એવું આમ સાક્ષાત ત્રિશલાના શબ્દો વર્ણવ્યા કે એક આપણે વિચાર આવીએ કે સાક્ષાત ત્રિશલા જ આવીને બોલતી હશે, આવો વિચાર આવી જાય આપણને. આવી પરિસ્થિતિમાં પણ પ્રભુ ડિસ્ટર્બ નથી થયા અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રભુ ડિસ્ટર્બ નથી થયા. બંને પરિસ્થિતિમાં પ્રભુ અકબંધ હતા, જરા પણ ડિસ્ટર્બ નહીં, કારણ કે પચાવ્યું હતું. પ્રતિકૂળ જ્યારે આવે ત્યારે દુઃખ, અનુકૂળતા જ્યારે મળે ત્યારે સુખ, આ બંનેની બેલેન્સ, ન્યુટ્રલ. ભાઈંદરમાં દેવીચંદભાઈ કરીને એક વ્યક્તિ છે, પરિચિત વ્યક્તિ, ધાર્મિક. ભાઈંદરમાં મોટો શોરૂમ છે, આખો ફ્લેટ એમનો પોતાનો છે, પહેલા માણો, આટલું સુખી પરિવાર. દીકરા પપ્પા ગાડી છે, ગાડી રાખ તારી પાસે, ન જોઈતી. પણ મેમને કીધું, મેં તો તમારી પાસે આટલી ગાડી તો ગાડીમાં કેમ નથી પડતા? ગાડી છે, ધર્મ પહેલો કે ગાડી પહેલા કે મારે? ચપ્પલનો ત્યાગ, ઉકાળ પાણી પીવાનું, બે ટાઈમ પ્રતિક્રમણ કરવાના. બધું મેં તો તમને કંઈ તકલીફ તો છે જ નહીં ને, તમારા પુણ્યથી તો સરસ તો ચાલે જ. એ કે પુણ્યથી ચાલે જ, સમજાય ને? પુણ્ય ધર્મથી છે તો ધર્મ જ પહેલો કરવાનો, બીજું કાંઈ નહીં કરવાનું. દુકાનમાં આવે ગલ્લા પર બેસે નહીં, ચાલ્યા કરે. ધર્મ સીધો ચાલે તો આ સીધું ચાલવાનું છે, ચિંતા નહીં કરવાની. ઉપધાન કરેલા દીકરા આવી કીધું, પપ્પા દુકાન બરાબર ન ચાલતી. સારું, દુકાન બંધ કરીને બેસી આગળ સુઈ, એમ કહી દીધું. 3 માળ લીધી પાછી, બીજી ત્રીજી ચોથી. પરિચિત હતો એટલે મને, મેં કીધું કે દુકાનનો ધંધો હમણાં વીક ને માળ બી લીધી જ. 1 મહિના પછી મળ્યા મને કે પ્રભુ કી કૃપા છે, સબકુ ઠીક હો ગયા, આદિનાથની કૃપા આવી ગઈ. હું સમજાયું નહીં, પછી મારવાડી ભાષા એટલે મારી મારવાડી ભાષામાં કે જીતના ચડાવવા લીયા હતા, સબ આ ગયા, સેટ હો ગયા. કે ગજબ શ્રદ્ધા છે, પુણ્યનું કામ કરતા હતા. પુણ્ય પાપના બેલેન્સ આ બાદ દિન પ્રતિદિન બદલાયા કરે.
એમાં પાપનો તો એક સાથે થઈ જાય, કાંઈ નહીં, રૂમ બંધ કરીને સમય કરવા બેસી જવાનું, સ્થિરતાપૂર્વક જરાય પણ ડિસ્ટર્બ નહીં થવા. અને પાપ પુણ્યનો ઉદય એક સાથે થઈ જાય ત્યારે પ્રમાદ નહીં કરવાનો, ત્યારે મહેનત પણ કરી લેવાની ને ચકિત નહીં થવાનું. સમજાઈ ગયું ને? મહેનત પણ કરી લેવાની અને ચકિત પણ નહીં થવાનું. સારો ટાઈમ છે, કાલે નબળો ટાઈમ છે. દસકો જીવનમાં એક જ વાર આવે અને લાભ લેવાનો હોય. પછી એમાં જો નુકસાન કર્યું તો પછી જિંદગીભર નુકસાન ભોગવવાનું. પાપનો ઉદય જિંદગીભર ચાલ્યા કરતા હોય પણ 10 વર્ષ જિંદગીના બહુ મહત્વના હોય છે, એને મજાથી પાસ કરવાના હોય છે, ત્યારે પ્રમાદ ન કરે. હવે મહત્વની વાત કે કર્મ તોડવા માટે શું કરવું? કર્મ તોડવાના કયા કયા હેતુ છે? નંબર એક, ભોગવવાથી કર્મ તૂટે. પેલો સિદ્ધાંત, કર્મને ભોગવે તો કર્મ પૂરા થઈ જાય. એટલે પહેલો સિદ્ધાંત કે કર્મને ભોગવવાથી કર્મ તૂટે છે. નંબર બે, કોઈ મહાપુરુષના વચન જો તમને આવીને ફળી જાય તો કર્મ તમારા તૂટી જાય. એક ભાઈને બાયપાસ આવ્યું એટલે એને નક્કી કર્યું મારા ગુરુ પાસે હું જઈ આવું અને પછી હું બાયપાસના ઓપરેશનમાં આવું. એના ગુરુ પર એને અતૂટ શ્રદ્ધા છે. ગુરુને મળ્યો કે ગુરુદેવ, બાયપાસનું ઓપરેશન આવ્યું છે ને આપના દર્શન કર્યા પછી મારું ઓપરેશન કરાવવું, એટલે આપને મળવા માટે આવ્યો છું. હવે 2-4 દિવસ પછી હોસ્પિટલ દાખલ થાવ છું અને ઓપરેશન નિર્વિઘ્ને પતી જાય એટલે આપના દર્શન માટે, મંગલ માટે આવ્યો છું. ગુરુ કે અંદર જઈને સુઈ ગયા. અંદર સુઈ ગયા, ગુરુએ આમથી આમ આંગળી ફેરવી દીધી. ગુરુ કે જા. બહુ તપસ્વી ગુરુ હતા, બહુ જ્ઞાની ગુરુ હતા, બહુ આધ્યાત્મિક ગુરુ હતા. ઓલાને કંઈ ખબર ન પડી, ગુરુએ કંઈક મંત્ર કર્યો હશે એમ સાવ કહું છું. દાખલ થવા માટે હોસ્પિટલને કહ્યું, ચેકિંગ ચાલુ કર્યું, એન્જિયોગ્રાફી ફરીથી કરવામાં આવી, બ્લોકેજ જ હતું, બધું બ્લોકેજ નીકળી ગયું. આ તો જો મહાપુરુષ અડ્યાને તૂટ્યું, અમે તો એવું સાક્ષાત અનુભવ્યું છે. મહાપુરુષ બોલે અને કર્મ તૂટે, મહાપુરુષ બોલે અને કર્મ તૂટે, સાક્ષાત અનુભવ કર્યો. જેગોશ્રી દાદા માટુંગામાં હતા, મારા સાહેબને ભણાવવાનો એક વિષય મારા માથા પર આવ્યો. એ વિષય મને આવડતો જ નહોતો, ગહન હતો, આવડતો નહોતો, ગહન હતો અને વાંચવાનો ટાઈમ નહોતો મારી પાસે. હવે તો તમે સમજી શકો કે હું કેવી રીતે ભણાવી શકું. સાહેબે મને બોલાવીને કીધું કે આ મારા સાહેબને ભણવાનું છે ને તારા વિષય ભણાવવાનો છે. સાહેબે કીધું એટલે પહેલાં ના નહીં પડવાની, અમારો પહેલો સિદ્ધાંત. મહાપુરુષના વચનમાં ક્યારેય બી નાનો વિકલ્પ જિંદગીમાં નહીં લાવવાનો, આગળ આવવું હતું. પણ મેં મારો સ્વાર્થ કાઢ્યો, કીધું સાહેબ આપના આશીર્વાદ જોઈએ છે, વિષય ગહન છે, કેવી રીતે કરાવી શકીશ? અમે મેં સ્વાભાવિક વાત કરી. સાહેબે આશીર્વાદ આપી દીધા. સાહેબનું વચન નીકળ્યું, વચન બહુ મહત્વનું હતું મારા માટે. વચન લઈને ઊભો થઈ ગયો, ગ્રંથ બનાવી શકાય, કાંઈ વાંધો નહીં. મને પોતાને બી નવાઈ લાગે છે. અરે અમને યાદ છે કે એક વખત અમે માસ્ટરને ભણવા માટે જઈએ ત્યારે અમારો નિયમ હોય, વડીલ ગુરુ જે પણ હોય એને મળીને ભણાવવા માટે બેસવાનું અને નીકળે ત્યારે મળીને નીકળવાનું, અમારો સામાન્ય નિયમ હોય. કારણ કે કંઈ બી કામ હોય તો અમને વાત છેલ્લે કરી શકે. ભણાવીને નીકળતી હોય તો સાહેબ વિચાર કરો, જમીન જજો, બોલો મોટા કચ્છેથી અમને આ વિચાર કરો, જમીન જજો. મને લેટ થતું, મેં ભૂલ કરી, કારણ કે મને લેટ થતું એટલે હું નીકળી ગયો, ટ્રેન કેન્સલ. જમવાનું એ ગયું, ટ્રેન પણ ગઈ, પ્લેટફોર્મ પર ઊભો રહ્યો, ક્લાસ પણ ગયો. જિંદગીમાં આવી ભૂલ નહીં કરવાની. કે જમવા જાઓ, જમી હવે તો બીજો કે જયારે કીધું ત્યારે જમેલો તો બીજો જમવા બેઠો. મહાપુરુષ બોલ્યા છે, હવે તો કર્મ નહીં બન ભાઈ ઉદયમાં આવશે, હશે તો એ તૂટી જશે. મહાપુરુષોના વચન કોઈ પણ સાધુ સાધી ભગવાન તમને એક વખત કહી દે, ચિંતા નહીં કર, સમજી લો કર્મ તૂટી ગયું, પૂરું થઈ ગયું, ઉડી જાય. કર્મ સત્તા તોડવાનું એક માધ્યમ, જેમ ભોગવવાથી કર્મ તૂટે તેમ મહાપુરુષના મુખમાંથી નીકળેલી વાણી એ કર્મને તોડી નાખે. આ તો મેં બહુ અનુભવ્યું છે, બહુ. હું તમને બધા દર્શન નહીં આપીશ. જો તમે ગુરુ હોય તમારી પાસે, જો તમે સાક્ષાત અનુભવ્યું હોય તો જ તમે આને માણી શકશો કે રિયલમાં કર્મ તૂટી જાય છે. બહુ અનુભવ જેવો વિષય તૂટી જાય, ભલ ભલા કર્મ તૂટી જાય, ભલ ભલા કર્મ. સંયમ છે આજે એની પાસે, વ્યક્તિત્વ છે એમના જીવનની અંદર. શું કર્મ ન તૂટે એમની પાસેથી, ભલ ભલું કર્મ તૂટી જાય. તમારી પાસેની શ્રદ્ધા જોઈએ અને ગુરુની તમારા પર કૃપા જોઈએ, આ બે માટે ખાલી એક માધ્યમનું કનેક્શન જોઈએ, બસ ઇનફ, કર્મ તૂટી જાય. મારા ભાઈને ઉપદાન કરવાના હતા એટલે મેં કીધું કે તું આવીને સાહેબને મળ, આશીર્વાદ લઈને જા. પપ્પાને ભાઈ બંને જણા જેગોશ્રી દાદાને મળવા માટે આવેલા, એટલા પહેલી વખત જ મળવા માટે આવેલા, કોઈ પરિચય નહીં.
મેં કીધું સાહેબ મારા ભાઈ ને મારા પપ્પા, એટલે ભાઈએ કીધું કે સાહેબ હું ઉપદાન કરવા માટે જાઉં છું, થશે? હા વાંધો નહીં આવે. પપ્પાએ કીધું થશે, ઘરે ચિંતા કરવી પડશે. સમજી ગયા આટલામાં? ગુરુ આગળ સીધા ચાલવાનું, સમજી જાઓ આટલામાં. બુદ્ધિ બંધ રાખીને સીધા ચાલતા શીખજો, બધું સીધું સમજાઈ જશે. એટલા માટે તો ગુરુ તત્વ બતાવ્યું છે ને કે ગુરુ તત્વ કેમ જીવે જીવનમાં. કારણ કે આપણા કરતાં જ્ઞાની હોય, આપણું ભવિષ્ય એમને દેખાય, આપણને ન દેખાય, આપણને સમજતા બી બહાર લાગે, પણ આપણી બુદ્ધિ ન ઓછી થાય, બુદ્ધિ બંધ થાય, શ્રદ્ધા જાગે, તો આ કર્મના સિદ્ધાંતો તૂટશે આપણા, તો ખબર પડશે. જો કર્મ કોઈને પણ ઉદયમાં આવે, પણ રાઈટ ટાઈમ પર રાઈટ ગુરુનું માર્ગદર્શન એટલું મહત્વનું હોય, એમાં પણ આપણને આનંદ હોય કે આ કર્મમાં હું બચી ગયું. ભગવાનની કૃપાથી મળે, નસીબ પછી. ભગવાનની કૃપા વિના જો ગુરુ મળી જાય ને પુણ્યથી, તો એમાં નુકસાન થઈ શકે. માટે તો દેવીરામ લેખું છે, ઓમ મમ તુઃ પભાવો ભયવમ, અને એમાં લેખું છે, સુવગુરુ જોગો તપવયનો, મને સદગુરુનો યોગ પણ ભગવાન તમારી કૃપાથી હોજો. સદગુરુનો યોગ જો ભગવાનની કૃપા વિના તમને થાય ને, તો યોગ તમને નુકસાન કરાવી શકે છે. પાત્રતા નો નસીબ, પુણ્યથી નહીં, પાત્રતાથી મળે છે. આવું પુણ્યને પાત્રતામાં બહુ ફરક છે. પુણ્ય એટલે તમારા નસીબ, પાત્રતા એટલે તમારી યોગ્યતા. સેવા કરો ને તો તમારી પાત્રતા ખીલે, પુણ્ય તો તમારી પુણ્યાય છે. પુણ્યથી ગુરુ મળે ને એમાં મજા નહીં માનતા, પાત્રતા ખીલે ને અને ગુરુ મળે એમાં મજા માનજો. એટલે તો આપણે સેવા કરવાની છે, માતા પિતાની સેવા કેમ કરીએ? પાત્રતા ખીલવા માટે. એનાથી આપણી યોગ્યતા ખીલે એટલે એમના આશીર્વચન ફળી જાય આપણને. સેવા કરો ત્યાં સુધી કંઈ ન હોય, પણ માતા પિતા મૃત્યુ પામે ને પુણ્ય પ્રગટ પામે, આ પાત્રતાનું કામ કરીશ તમારું. માટે તો સેવા એ આપણા માટે અગ્રિમ અગ્રિમ કાર્ય છે. શિષ્યો સેવા કરે ગુરુની, અને ગુરુ અચાનક એક દિવસ આશીર્વચન આપી દે, એ આશીર્વચન જ એ ફળ છે, સાક્ષાત ફળ છે. એટલે પાત્રતા ખીલો, બસ બીજું કાંઈ નહીં. અને પાત્રતા ખીલવા માટે માત્ર એક અમુક શસ્ત્ર છે, સેવા. સેવાની પહેલાં એક વિશેષણ લગાવજો, નિસ્વાર્થ સેવા અને નિષ્કામ સેવા. પછી ભૂલતા અપેક્ષાવાળી સેવા નહીં ચાલે, અને સ્વાર્થિક સેવા નહીં ચાલશે. તમે એન્જિનિયર હો, તમને વાસણ ઘસવાનું પણ કામ મળે તો તમને એમાં પ્રસન્નતા જોઈએ, આટલી વાત કહેવા માંગુ છું. માતા માંદી પડી હોય ને વોર્ડ બોય કે ઓલી તમે નર્સ કે પેલી આયા બેન રાખી દો, એને હું સેવા નહીં કહીશ. તમે તમે કેટલું સેવા કરી આમ આયા બનીને, એની હું વાત કરવા માંગુ છું. વાત સમજાઈ ગઈ? નાનપણથી મોટા થયા ત્યારે માએ તમને નતા છોડ્યા, આમ આમ વાત છે. વ્યવસ્થા કઈ બી કરે એ આપણો ભાવ છે, આપણી તૈયારી પણ એવી જોઈએ. બીજી બાજુ વાત એ છે, નિષ્કામ સેવા જોઈએ. આ તો સેવા કરો અપેક્ષા હોય, સેવા બરાબર કરી લઉં, પગ દબાવો એટલે જરાક નીકળી જાય કામ, એ નિષ્કામ સેવા નથી. એમાં પાત્રતા ન ખીલે, પાત્રતા એમાં મેલી થાય. એ સેવા કરવાથી પાત્રતા ખીલે, પાત્રતાથી પ્રભુ કૃપા મળે, પ્રભુ કૃપાથી સદગુરુનો યોગ થાય. પછી યોગને મેન્ટેન કરવાનો હોય છે, એમાં દુર્જનનો યોગ સંગત ન થવો જોઈએ, એ તમારી જવાબદારી છે. આટલું મળ્યા પછી પણ જો દુર્જનનો યોગ આવી જાય તો તમારું પાછું ઊંધું પતન થાય. આટલું હોવા છતાં પણ દુર્જનનો યોગ ન આવી જાય એની તમારે સાવચેત રાખવાનું છે. બધું ફેક્ટર કામ કરે છે, એકલો પુરુષાર્થ નહીં, પુરુષાર્થ, કાલ, નિયતિ, ભવિતવ્યતા, સ્વભાવ, બધા ફેક્ટરો કામ કરે છે. અહીંયા તમારો પુરુષાર્થ જોઈએ કે તમારે ગમે ત્યાં લપસી નહીં જવાનું. આટલી મહેનત કરીને તમને હવે ગુરુ મળ્યા છે, તો હવે તમે મેન્ટેન કરો. ગરીબ ઘરની અંદર મા બાપે સખત દીકરાએ જીત કરી હોય, મને એક સ્કૂટી લેવી છે, મા બાપે ઘણી બધી મહેનત કરીને, અત્યંત મહેનત કરીને, થોડા ઘણા પૈસા ભેગા કરીને એને સ્કૂટી અપાવી હોય, ત્યારે મા બાપ એને કહી દેશે મોડા પર, બેટા તું જાણે જ કે તને હું કેવી રીતે અપાવું છું, કઈ પરિસ્થિતિમાં અપાવું છું, હવે તું આની કિંમત બરાબર સમજીને એને મેન્ટેન કરો છો. આપણી પાસે બીજી કોઈ તાકાત હવે નથી, સમજો જ ને બરાબર. આટલી મહેનત કર્યા પછી હવે તમે એને મેન્ટેન કરજો. માટે સાધકની બે દશા કીધી છે, એક જાગ્રત દશા અને એક એલર્ટ દશા. જાગ્રત અને અવેરનેસ, આ બે દશા, સમજણ, નોલેજ, જાગ્રત, અવેરનેસ, આ બધી દશાઓને બતાવી છે. કે સાધક હંમેશા જાગ્રત હોય, સાધક હંમેશા નોલેજમાં હોય, અને સાધક હંમેશા એલર્ટ હોય. ત્રણેય ભૂમિકામાં સાધક બેઠો છે. એ જો જાગ્રતમાંથી થોડો પણ ચૂકી ગયું, જેમ ગાડી ચલાવતા તમે ડ્રાઇવિંગ કરતા હો, તમે કેવા જાગ્રત હોવ છો. ફોન પણ મેન્ટેન કરો, એફએમ બી આમથી આમ મચડો, એસી પણ ચાલુ કરો, કે એક દસ આંગણામાં તો ભગવાન જાણે કેટલા કેસ્યા વગાડો તમે ત્યાં.
પણ તમે ચૂકતા નથી, ક્યાંય ઠોકાઈ નથી જતા પાકું છે. મને એમ થાય કે આટલો ઉપયોગ જો એ પ્રતિગણમાં રાખે ને તો આ અમારા પામી જાય. હું તો ચલાવતો નથી, મને બહુ ખબર ન પડે, પણ મને એમ થાય કે આ બધે મેન્ટેન આટલું બધું એક સાથે કેવી રીતે કરી શકે છે. કાચ બી બંધ કરી શકે પાછું એમાં, અને કઈ કઈ ઓલો કાચ ખોલી બી શકે, ને ઓલું આગળ આમથી આમ કંઈક ઓલું કાચ સીધો કરે, ને હું બધું જોયા કરું. આ ડ્રાઈવર બધું જબરદસ્ત છે, એની પણ ડિગ્રી હશે તો ગ્રેજ્યુએટ ડ્રાઈવર લાગે છે. આપણને એ ખાતે ડ્રાઈવિંગ કરે પાછા કેટલાક, તો આ ભગવાન જાણે કેવી રીતે ચાલે તે બધાને સમજાય બરાબર. ખ્યાલ આવી ગયો, બસ રાખ્યા એ તો તમે છે જોગ્રામ સર્વ મંગલ મંગલ સર્વ કરે પ્રથમ ધર્મ જન્મ જ્યોતિ શાસ્ત્ર.